बनासकांठा जिला में पानी की समस्या ने पहुंची वड़वा माटे बनासकांठा जिला ने जीवादोरी सामे बनास डेरी आगळ आवी छे। हालनी परिस्थिति में जिलानी जनता कोरोना वायरस सामे लड़ी रही छे। कोरोना वायरस ना प्रकोप साथे बनासकांठा जिलाना मोटापटना तालुका पानीनी तंगी पण खराब समयनो संकेत आपी रही छे। बनासकांठा जिलाना धानेरा डीसा दांतीवाड़ा सहितना तालुकाना गामडानी खेती हवे मरण पथारीए पड़ी छे। चोमासा ऋतु आधारित खेती करवी पड़ी रही छे। જે જમીન પર વર્ષમાં ચાર વાવેતર થતું હતું હવે એ જ જમીન પર મુશ્કેલીથી ચોમાસા ઋતુ દરમિયાન ખેતી થાય છે। બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો પણ હવે વરસાદના પાણી પર આધારિત બની ગયો છે। પાણીના તળ ઊંચા આવે અને વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી જમીનમાં ઉતારવામાં આવે તે માટે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી આગળ આવી છે। આજે ધાનેરા તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર તેમજ ધાનેરાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પોતાના વતન જડિયા ગામથી ગામના તળાવને ઊંડું કરવા માટે જમીનમાં પાવડો મારી મુહૂર્ત કર્યું હતું। બનાસ ડેરીના આયોજન પ્રમાણે ગુજરાત રાજ્યની સરકાર સાથે જિલ્લાના મોટાભાગના ગામમાં 20% બનાસ ડેરી 20% લોક ભાગીદારી સાથે 60% સરકારના સહયોગથી ગામમાં આવેલ તળાવ ઊંડા કરવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ધાનેરા બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત ગામના આગેવાન તેમજ જડિયા દૂધ મંડળીના પરિવારની હાજરીમાં પાણીની અછત દૂર થાય તે માટે આજે જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બનાસ ડેરી રાજ્ય સરકાર અને સ્થાનિક ગામ ત્રણેયના સહયોગથી જળ સિંચાઈની કામગીરી બનાસ ડેરીએ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં શરૂ કરી છે। એની અંદર 20% લોકફાળો ગામને આપવાનો, 20% બનાસ ડેરી આપશે અને 60% સરકારશ્રી આપશે। અને જ્યાં જે ગામની માગણી આવશે એ ગામની અંદર જળ સંચયની કામગીરી બનાસ ડેરીએ શરૂ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં જમીનની અંદર સ્તર ખૂબ ઊંડા ગયા છે અને એમાંય ખાસ કરીને દોતીવાડા ધાનેરા તાલુકાની અંદર અત્યારે ભૂગર્ભમાં 1000 ફૂટે પણ પાણી નથી। એનું સરકારશ્રી આવીને સર્વે કરાવે અને ભવિષ્યના આવનારા ભવિષ્યની અંદર કડાણા હાઈ કેનાલમાં નર્મદાનું પાણી નાખી અને કડાણા હાઈ કેનાલને સાબરમતી અને સાબરમતીમાંથી મુક્તેશ્વર દોતીવાડા સીપુ વગેરે જળાશયો ભરી અને બનાસકાંઠા જિલ્લાનું જનજીવન પાણીથી મુશ્કેલીમાં આવ્યું છે એ જનજીવનને દુઃખ ન પહોંચે અને ખેડૂતો અને પશુપાલકો એમનું જીવન નિર્વાહ સુખેથી ચલાવી શકે એના ભાગરૂપે લોક ભાગીદારીથી જળ સંચયની કામગીરી શરૂ કરી છે। એની અંદર અવશ્ય ભગવાન સૌને સફળતા આપશે એવી પ્રાર્થના।